વાલા ભક્તજનો, શબ્દ માનવ બન્યો અને આપણી વચ્ચે આવીને વસ્યો. ઈશ્વર આપણામાંના એક બનીને આપણી સાથે રહેવા આવ્યા. સંપૂર્ણ બાઇબલ તે ઈશ્વરના માનવ માટેના અગાધ પ્રેમની ગાથા છે. ઈશ્વરનું આગમન, તેમનો જન્મ, તેમના પ્રેષિત કાર્યો, તેમના ચમત્કારો, તેમનું ક્રૂસ ઉપર બલિદાન, તેમનું પુનરુત્થાન અને તેમના બીજા આગમનની તૈયારી વિશે વાત કરે છે. અને આ સર્વસ્વ બાબત ફક્ત એક અને એક જ વાત કહે છે, અને તે છે ઈશ્વર આપણને પ્રેમ કરે છે અને તે પ્રભુ આપણા માટે અવિરત શોધમાં છે. પૈગંબર યશાયા કહે છે કે પ્રભુએ વચન આપ્યું છે કે તે પોતે પોતાના લોકો વચ્ચે આવીને વસશે. નાતાલ એ પ્રભુની આપણા માટેની તરસ, આપણી સાથે મિલન કરવાની ઉત્કંઠા, આપણને પોતાના પ્રેમ, દયા, કૃપા અને આશીર્વાદોથી નૌછાવર કરવાની તત્પરતા. પ્રભુ આપણી સાથે રહેવા માંગે છે, આપણને માર્ગદર્શન આપવા માંગે છે, આપણને તેમના વિશે કહેવા માંગે છે, આપણી સાથે સમય ગુજારવા માંગે છે. અને તેથી જ તે સ્વર્ગમાંથી માનવ દેહ ધારણ કરી આપણી વચ્ચે આવે છે. પ્રભુ આપણી સાથે છે, હવે તેમને બીજે શોધવાની જરૂર નથી. તારણહારે વિશ્વમાં પ્રવેશ કર્યો, રચનાકાર પોતે એક રચના બની ગયા, સર્જનકાર એક સર્જન બનીને ઉતર્યા. કેમ? કે જેથી પૃથ્વીને નવા પ્રાણ મળે, એક નવી ઉમંગ મળે, એક અનેરો ગૌરવ અને એક નવો શ્વાસ આવી શકે. સ્વર્ગનો શ્વાસ ધરતી પર ધક્યો. ઈસુએ પોતાની જાતને અર્પી દીધી કે જેથી આપણે તૃપ્ત થઈએ. એક અદ્ભુત સલાહકાર, દૈવી વીર, શાશ્વત પિતા અને શાંતિના નાથ. પૃથ્વી પર ઈશ્વરની સ્થાપના કરવા અવતર્યા છે એક નાનકડા, કોમળ, ચંચળ શિશુના રૂપમાં. અને આ બાળકમાં ઈશ્વરની સાક્ષાત હાજરી અનુભવવી તે અવર્ણનીય છે. નાતાલ એ પ્રભુની ભેટ છે અને એક અનમોલ ભેટ છે અને એક પૂજનીય ભેટ પણ છે. આપણે ઈસુના જન્મની ઉજવણી કરીએ છીએ, જેઓ ગરીબીમાં જન્મે છે માનવની દ્રષ્ટિએ, પરંતુ ઈશ્વરની દ્રષ્ટિએ તેઓએ સંપૂર્ણ રીતે આજ્ઞાધીનતાને વરીને ઈશ્વરનું રાજ્ય પૃથ્વી પર લાવ્યા. પૈગંબર યશાયા હતાશ લોકોને લઈને કહે છે કે જેઓ અંધારામાં ભટકતા હતા તેઓએ એક મહાન પ્રકાશ જોયો છે. પ્રભુ પોતે આપણી વચ્ચે આવીને વસ્યા છે. ઈશ્વરની ઉદારતા આગળ આપણી સર્વ માંગણીઓ તુચ્છ છે. દરેકના જીવનમાં દરેક ક્ષેત્રે પરિવર્તન લાવવા, નવીનતા લાવવા બાળ ઈસુ અવતર્યા છે અને આ માનવજાતને એક અનમોલ ભેટ મળી છે. આજે પ્રભુ આપણને કહે છે કે આપણે આપણા માટે જન્મેલા બાળક માટે આપણે બદલવું પડશે અને બાળ ઈસુને તેનો પ્રતિસાદ આપવો પડશે. નાતાલની રાત એ માતા મરિયમ અને પવિત્ર યોસેફ માટે એક મુશ્કેલ વાસ્તવિકતા હતી. તેઓએ પોતાના ઘરથી દૂર અજાણ્યા લોકોની વચ્ચે જવાનું થશે. દરેક મુશ્કેલીઓનો સામનો ઘણા બધા લોકો આજુબાજુ હોવા છતાં એકલા કરવાનો રહેશે. ભગવાન પોતાના પુત્રને મદદ કરવા કશું બદલતા નથી, પરંતુ હા,
સર્વ સંઘર્ષોમાં તેમની પડખે રહે છે. દૈવી બાળકના જન્મ વખતે કોઈ ઉજવણી નથી થતી, પરંતુ રાતની શીતળ ઠંડીમાં શાંત અને ઈશ્વરના પ્રેમના અનુભવનું મૌન છવાય છે. સાદા સરળ લોકો, રાત્રે ઘેટાની ચોકી કરી રહેલા ઘરવાળો, દેવદૂતનો સંદેશો સાંભળીને પ્રભુને જોવા ઉમટી પડ્યા. પ્રભુએ તેમને ખાસ રીતે પસંદ કર્યા હતા અને બાળીસુ આજ માંગણી કરે છે કે આજે મારી પાસે રહો, મારી માતાની અને મારા પિતાને સાથ આપો, મારા જન્મથી જેટલો આનંદ તમને થયો છે તેનાથી કંઈક ઘણો આનંદ મને થયો છે, તો આવો ભરવાડોની સાથે તમે પણ આવો, તમે પણ દોડીને મારી પાસે આવો અને મારી સાથે રહો. આજનું વાંચન કાળજીપૂર્વક આપણને ઈસુની જીવનશૈલી અને તેમના હેતુની વાત કરે છે. લોકો બેથલેહેમમાં રાજા દ્વારા આપવામાં આવેલી વસ્તી ગણતરી માટે પોતાના નામની નોંધણી કરાવવા ગયા હતા. અહીં મરિયમ અને યોસેફને રહેવા માટે કોઈ જગ્યા ન મળી હતી. તેઓને ગંદા દુર્ગંધવાળા ગમાણમાં જવું પડ્યું. બાળ ઈસુને સૂકા ઘાસનો ખાટલો બનાવી તેના ઉપર સુવડાવવામાં આવ્યા. બ્રહ્માંડના સર્જક માટે પૃથ્વી પર થોડી પણ જગ્યા ન હતી. અને તેમ છતાં શુભ સંદેશ આપણને કહે છે, દેવદૂતના યશોગાન, આનંદગાન અને નવા જન્મેલા બાળ ઈસુને જોવાની ભરવાડોની કુતૂહલતા અને ઉત્સાહ અનેરો છે. સંપૂર્ણ સાદગી, ગરીબી અને સરળતામાં પણ પ્રભુ આનંદિત છે અને સર્વને આનંદના ગાન રેલાવવાનું કહે છે. અંધારે ભટકતા લોકોએ ભાળ્યું કે તેજે ઝડુબ્યું આકાશ. પ્રભુ આજે આપણને તારાને અનુસરવા કહે છે. જેમ ભરવાડો અને માગી રાજાઓ તારાની દોરવણીથી રાજાઓના રાજા બાળ ઈસુ પાસે પહોંચી ગયા, ભરવાડો અને દેવદૂતની જેમ બાળ ઈસુના જન્મના આનંદના ગાન ગાઈએ. તારો કદી પણ આપણને બાળ ઈસુથી દૂર નહીં થવા દે. આપણે ગમે તેવા કેમ ન ખોવાઈ જઈએ, ગમે તેવો માર્ગ કેમ ન ભટકી જઈએ, પરંતુ તારો આપણને દોરીને પ્રભુ ઈસુ પાસે જરૂરથી લઈ આવશે એ શ્રદ્ધા રાખીએ. ગમાણમાં માતા મરિયમ કે પવિત્ર યોસેફનો કોઈ વાર્તાલાપ કે સંવાદ આપણને શુભ સંદેશ જણાવતો નથી, પરંતુ શાંત અને નીરવ વાતાવરણ આપણને જણાવે છે કે પ્રભુ આપણા માટે સતત સંઘર્ષ કરતા રહે છે. શા માટે? કે જેથી આપણને જીવન મળે અને ભરપટ્ટે મળે. જ્યારે માતા મરિયમે દેવદૂતને પ્રભુના કાર્ય માટે હા પાડી, ત્યારે તેમણે આવના સર્વ સંઘર્ષો, સારા દિવસો, નરસા દિવસો, આનંદની પળો, કસોટીની ક્ષણો, આ સર્વને હા પાડી અને શ્રદ્ધાથી સ્વીકારી. આપણા નામદાર પોપ સાહેબ આપણને ધર્મ પરિષદ વિશે મનન ચિંતન કરવા આમંત્રે છે અને આ ધર્મ પરિષદ આપણને ગમાણમાં જોવા મળે છે. જ્યાં રાજા હોય કે ભરવાડ, સ્વર્ગથી ઉતરેલ દેવદૂત હોય કે નાનકડો ઢોલક વગાડતો બાળક, માતા મરિયમ, પવિત્ર યોસેફ સર્વ એક સમાન છે. અને સર્વનું ધ્યાન ક્યાં કેન્દ્રિત છે? ખરે જ બાળ ઈસુ. ઈસુ માનવ અવતાર લઈ આપણા માટે પૃથ્વી પર આવી વસ્યા, આપણામાંના એક બનીને જીવ્યા. પ્રભુ આપણા માટે જીવ્યા અને આપણા માટે મરી ગયા. આ દિવસે બાળ ઈસુ આપણને તેમની અનમોલ ભેટ મળવા ભરવાડોની તત્પરતા, દેવદૂતોના આનંદગાન, સરળતા અને સાદગીભર્યું જીવન જીવીને તારાને અનુસરવા આમંત્રે છે. ગભાણમાં પોળેલા પ્રભુના એક સુંદર, શાંત, આનંદ, ભાઈચારા
અને શ્રદ્ધાનું એક અનેરું વાહક બનવા આમંત્રે છે. તો આવો બાળીસુને નમન કરીએ.